એકવાર અને 7 વર્ષના બાળકને સંભાળતા સંભાળતા જીપીએસસીની પ્રિપેરેશન કરવી અને એ પણ ફર્સ્ટ એટેમ્પ્ટ પ્રથમ પ્રયાસે જીપીએસસીની પરીક્ષા 174 રેન્ક સાથે મેં પાસ કરી છે. તો આ ક્યાંક મિત્રો જે બહાનું બનાવતા હોય છે કે સમય નથી, મેરેજ લાઈફ પછી ચેલેન્જીસ છે, ટાઈમ મેનેજ નથી થતો, તો આ મિત્રો માટે બેસ્ટ લર્નિંગ અને બેસ્ટ કહેવાય કે ટિપ્સ આજના ઇન્ટરવ્યુમાં થવા જઈ રહી છે. મેઘાંશી મેમ, આપનું સૌપ્રથમ હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલની અંદર. અને દર્શક મિત્રોને આપણે સૌપ્રથમ જો વાત કરીએ તો ટૂંકમાં આપનો પરિચય આપો, જેથી કરીને મિત્રોને વિશેષ આઈડિયા આવશે. તો મેઘાંશી મેમ, આપનું ટૂંકમાં પરિચય આપો. મારું નામ મેઘાંશી પંચાલ છે, હું અમદાવાદથી છું અને મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ આર્ટ્સ ઇન પોલિટિકલ સાયન્સ છે. એટલે પોલિટીનું તો વધારે મને પહેલેથી નોલેજ હતું, કેમ કે ગ્રેજ્યુએશન એમાં કરેલું અને માસ્ટર પણ એમાં ચાલુ હતું. એટલે એક સબ્જેક્ટ તો મારો એમાં સ્ટ્રેન્થ હતી, એટલે થોડું મોટિવેશન મળ્યું કે જીપીએસસી ક્રેક થઈ શકે એમ, થોડી વધારે મહેનત કરવામાં આવે તો. તો બસ એ રીતે શરૂઆત કરી. અને મેમ, જો વાત કરીએ તો આપે જીપીએસસી ફર્સ્ટ ટાઈમ જ આપેલી? મેં ફર્સ્ટ ટાઈમ પ્રિલિમ આપી હતી અને ફર્સ્ટ ટાઈમમાં પ્રિલિમ ક્રેક થઈને પછી મેઇન્સ આવીને ઇન્ટરવ્યુ, ફર્સ્ટ ટાઈમમાં બધું ક્રેક થઈ ગયું હતું મારે પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુ. રાઈટ. જેવી રીતે તમે વાત કરી છે કે ફર્સ્ટ અને જીપીએસસીની સફર દરમિયાન ઇન્ટરવ્યુ કે બહુ મોટો રોલ ભજવતો હોય છે, કેમ કે માર્ક્સ ભલે કમ્પેરેટિવ ટુ ઓછા હોય પણ ઇન્ટરવ્યુના માર્ક્સ એ વિદ્યાર્થીની કંઈક પોઝિશન નક્કી કરતા હોય. તો આપણે ઇન્ટરવ્યુની અંદર એક વિદ્યાર્થીએ કઈ રીતની તૈયારી કરવી જોઈએ? મેન્સ પાસ થયા પછી જે ઇન્ટરવ્યુનો વચ્ચેનો જે ગેપ છે, આ ગેપમાં એક વિદ્યાર્થી કેવી રીતે તૈયારી કરી શકે? આપના અનુભવના આધારે આપ કહેશો તો વિદ્યાર્થીઓને શું શેર કરશો? મેન્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું ને, એના એક વીક પછી ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈ ગયા હતા અને મારો સેકન્ડ ડે ઇન્ટરવ્યુ હતો. એટલે મને એક જ વીક મળ્યું હતું ઇન્ટરવ્યુ માટે અને આ મારી લાઈફનો કોઈ પહેલો ઇન્ટરવ્યુ હશે. તો અને આટલા ઓછા ટાઈમમાં પ્રિપેરેશનમાં મેં એટલું વિચાર્યું હતું કે મને ગ્રેજ્યુએશનનું પૂછશે તો મારે એનો આઈડિયા હોવો જોઈએ, પછી મારું પાસ્ટમાં જે મેં જોબ કરેલી છે એનો આઈડિયા હોવો જોઈએ અને કરંટ અફેર્સ છે કે તમારા જીપીએસસીનો જે સિલેબસ છે એમાંથી તમને કંઈ પૂછે તો તમને આવડવું જોઈએ. તો એ પ્રમાણે અને મારું તો પોલિટિકલ સાયન્સ એટલે બહુ જ ડિટેલમાં સ્ટડી તમને હોવો જોઈએ કે બધા વર્લ્ડ થિંકર્સના તમને નામ યાદ હોવા જોઈએ, એની થિયરી, એની પોલિટિકલ આઈડિયોલોજી, એ બધા વિશે નોલેજ હોવું જોઈએ. તો તમારા ગ્રેજ્યુએશનનો જે સબ્જેક્ટ છે એનું તમને ડેપ્થમાં તમને નોલેજ હોવું જોઈએ. તો ઇન્ટરવ્યુ માટે મેં એ વધારે પ્રિપેરેશન કરેલી અને દાસા સરનો ઇન્ટરવ્યુ હતો એટલે થોડી એમની સાથે મજા આવી મને ઇન્ટરવ્યુમાં, કે એમને મને આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન પૂછ્યા હતા કે એટલીસ્ટ સ્ટડી પર્સપેક્ટિવથી નહોતા પૂછ્યા. તો તમારે એના માટે બી પ્રિપેર હોવું જોઈએ. એટલે મને તો હાઉસવાઈફના ક્વેશ્ચન પૂછ્યા હતા કે એક ફેમિલીને કઈ રીતના યુનાઇટ રાખી શકાય ને એ રીતે. તો એ બધું પણ તમને આવડવું જોઈએ, ઓન ધ સ્પોટ કોઈ પણ ક્વેશ્ચન આવે તો એ આવડવા જોઈએ, એ પર્સપેક્ટિવથી નહોતા પૂછ્યા. તો તમારે એના માટે બી પ્રિપેર હોવું જોઈએ. એટલે મને તો હાઉસવાઈફના ક્વેશ્ચન પૂછ્યા હતા કે એક ફેમિલીને કઈ રીતના યુનાઇટ રાખી શકાય ને એ રીતે. તો એ બધું પણ તમને આવડવું જોઈએ, ઓન ધ સ્પોટ કોઈ પણ ક્વેશ્ચન આવે તો એ આવડવા જોઈએ. રાઈટ છે મેમ. અને જો ઇન્ટરવ્યુની અંદર સ્પેશિયલી કદાચ તમે જો એકાદ ક્વેશ્ચન શેર કરી શકો વિદ્યાર્થીઓ સાથે કે તમને પૂછાયેલા પ્રશ્નો અને તમે એને કેવી રીતે રિએક્ટ કરેલું, કેવી રીતે આપે આન્સર આપેલો, તો એક વિદ્યાર્થીને પ્રોપર આઈડિયા આવે કે ઇન્ટરવ્યુની અંદર આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એમાં આવી રીતે આપણે આન્સર આપી શકીએ. તો જો આપ શેર કરી શકો તો આપ શું કહેશો? એટલે સૌથી પહેલા તો હું રૂમમાં ગઈ ત્યારે જ સર સ્માઇલથી એમણે ચાલુ કર્યું અને મારો જે કોડ અમને કોડ આપવામાં આવે છે તો એ કોડ મારો જે હતો એ બહુ ફની હતો. તો ઈટ કોડ હતો, ઈએટી. તો સરે મને એવું કીધું કે હું તારો ઇન્ટરવ્યુ નહીં લઈ શકું, કેમ કે ઈટ એટલે મને હવે ભૂખ લાગી ગઈ છે તો હવે શું કરીશું. તો મેં પણ સ્માઇલ આપી સરને સામે. પછી સરે કીધું કે બેસો અને સ્ટાર્ટિંગમાં મને બધા પોલિટીના ક્વેશ્ચન પૂછ્યા અને પછી મને એલપીજી રિફોર્મ્સ વિશે પૂછ્યું અને એમાં એમને થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું કે ફેમિલીમાં શું ડિફરન્સ આવ્યો છે એલપીજી રિફોર્મ્સ પછી, કે શું શું થયું છે ફેમિલીમાં. તો પછી મેં કીધું સરને કે સર આવી રીતના બધા મતલબ મેન્ટાલિટી ચેન્જ થઈ છે કે ઘરમાં. એટલે જો જોવા જઈએ મેમ, તો વિદ્યાર્થીઓ ક્યાંક જીપીએસસીના ઇન્ટરવ્યુથી ક્યાંક મગજની અંદર ડર હોય કે હાવ હોય કે ભાઈ ઇન્ટરવ્યુ છે, તો એક્ચ્યુઅલમાં એટલું ડરવા જેવું રહેતું નથી. જરાય પણ નહીં. રાઈટ છે. એટલે ક્યાંક જો એક વિદ્યાર્થી હોનેસ્ટી અને પ્રેક્ટિકાલિટીની સાથે જો આન્સર કદાચ આપે તો એના સફળ થવાના ચાન્સીસ ઇન્ટરવ્યુની અંદર વધારે રહેતા હોય છે.
ઓનેસ્ટીની સાથે અને તમે જેવા છો એવા જ રહો. તમે તમારી મતલબ સ્માર્ટનેસ બતાવવાની કોશિશ ના કરો કે હું વધારે સ્માર્ટ છું કે વધારે તમારું કંઈ પણ બતાવવાની કોશિશ ના કરો. તમે જેવા છો એવા એમની સામે પ્રેઝન્ટ થશો, કેમ કે એ તો મતલબ આટલા બધા ઇન્ટરવ્યુ લેતા હોય તો એ તો તમને પકડી જ લેશે. તમે કંઈક પણ એવું બોલવા જશો તો બેટર છે કે આપણે એમની સામે જે છીએ એ રીતે આપણે ચાલી અને એ રીતે ઇન્ટરવ્યુ આપીએ.